राष्ट्रीय एकता दिवस निमित्ते यूनिटी रन योजवा शिक्षण विभाग द्वारा परिपत्र बहार पाडवामां आव्यो छे। यूनिट रन देशभरनी तमाम शाळाओमां तमाम वर्गो वय जूथो माटे योजाशे। सवारे 7-8 दरमियान दौड़नुं आयोजन करवामां आव्युं छे। सरदार पटेलना योगदान पर डिबेट पर योजवा माटे जणावामां आव्युं छे अने दर वर्षे 31 ऑक्टोबरे सरदार वल्लभभाई पटेलनी जन्मजयंतिनी यादमां उजवाय छे। अमदावादमां आवेला कुमकुम मंदिर खाते लाभ पाचमनी उजवणी करवामां आवी हती। व्यापारीओए भगवानना दर्शन करीने पोतपोताना धंधा व्यापारनो प्रारंभ कर्यो हतो। तो लाभ पंचमी प्रसंगे कुमकुम मंदिरना साधु प्रेम वत्सल्यदासजीए जणाव्यु हतु के आ दिवसे एकांक्षी श्रीफळनुं खास महत्व हाय छे। तो दिवाळीना दिवसे जे व्यापारीओने चोपड़ा पूजन करवानुं रही गयुं हाय तेओ आ दिवसे चोपड़ा पूजन करीने प्रारंभ करे छे। लाभ पंचमीना दिवसे एकांक्षी श्रीफळनું પૂજન કરવાનો ખૂબ મહત્વ છે અને દરેક વેપારી જે હોય છે તે લાભ પાંચમના દિવસથી પોતાના ધંધા વેપારનો પ્રારંભ કરતા હોય છે। સાથે સાથે લાભ પંચમીના દિવસે મંદિરોની અંદર જ્ઞાન પંચમી હોવાથી ભગવાનની પાસે શાસ્ત્રો મૂકવાની પ્રણાલિકા પણ હિન્દુ ધર્મમાં જોવા મળતી હોય છે અને લાભ પંચમીના દિવસે વેપારીઓ જેમ પોતાના ધંધાના વેપારનો પ્રારંભ કરે છે તેમ આધ્યાત્મિક ક્ષેત્રે આપણે સૌ કોઈએ પણ આપણો આધ્યાત્મિક ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ એ માટે સારા સંકલ્પો કરવા જોઈએ, ભગવાનની પ્રસન્નતા થાય એવું જીવન જીવવાના શપથ લેવા જોઈએ। વિકાસની આડમાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે જેના લીધે પંખીઓ માળો બાંધી શકે તેવા વૃક્ષો ઓછા થતા જાય છે। ચકલી સહિતના ઘણા પક્ષીઓ લુપ્ત થતા જાય છે। પંખીઓના વસવાટ વધે તે હેતુથી કડી તાલુકાના ગુમાસણ ગામ પાસે એક પક્ષી પ્રેમીએ ગુમાસણ ધારપુરા રોડ ઉપર 11,000થી વધુ પક્ષીઓ રહી શકે તેવું બનાવ્યું છે। પક્ષીઓ માટે ઘર એટલે કે 33 લાખનો માટલાવાળો બંગલો બનાવ્યો છે। કુદરતી સૌંદર્યમાં મોટા ચબૂતરા સાથે મોટું સ્મૃતિવન પણ ઉભું કર્યું છે। આ ચબૂતરો શિવાલય આકારનું બનાવવામાં આવ્યું છે અને જેની લંબાઈ 116 ફૂટ, ઊંચાઈની વાત કરીએ તો 43 ફૂટ અને પહોળાઈ 75 ફૂટ છે। 2700 થી 3000 નાના મોટા માટલાઓ મૂકીને બનાવવામાં આવ્યું છે। આ સમગ્ર મટીરીયલ થાનગઢથી લાવવામાં આવ્યું છે અને આ પંખીઘર પક્ષીઓને વરસાદ તડકો કે કોઈ જાનવરથી નુકસાન ન થાય તે રીતે બનાવેલું છે। આ લાલગુરુ પંખીઘર અને સ્મૃતિવનનું ઉદઘાટન આવતીકાલે થવાનું છે। મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેશે। જે પ્રેરણા અમને જેતપુર જોડે નાની સાંકડી ગામથી ભગવાનજીભાઈના જોડેથી પ્રેરણા મળેલી તેના ઉપરથી અમે બધું સંશોધન કરીને ડિઝાઇન બનાવીને પક્ષીઘર બનાવેલ છે। આ પક્ષીઘરની અમાર લંબાઈ હાઈટ છે 40 ફૂટ, એની લંબાઈ છે 116 ફૂટ, પહોળાઈ છે 75 ફૂટ। ટોટલ પક્ષીઘરનો ખર્ચો અમારે 33 લાખ રૂપિયા થયો છે અને ટોટલ આખા સ્મૃતિવનનો ખર્ચો 65 લાખ રૂપિયાની આસપાસ થયેલ છે। અમારા પક્ષીઘરમાં અંદાજિત 11,000 પક્ષીઓનો આશરો મળશે। તો જગવિખ્યાત સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિને લઈને સુરતના ગભેણી ગામથી 50 થી 60 જેટલા યુવાનો સાયકલ લઈને વીરપુર પહોંચ્યા હતા। જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો 25 ઓક્ટોબરના રોજ સુરતથી સાયકલ યાત્રા શરૂ કરી હતી। તો અનમોલભાઈએ જણાવ્યું હતું કે 470 કિલોમીટર દૂરથી વીરપુર આવતા રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ પડી નથી, તેમજ દરરોજના 100 થી 150 કિલોમીટરનું અંતર સાયકલથી કાપી અને જય જલારામના નાદ સાથે વીરપુર પહોંચ્યા હતા।